अरवली थी महत्वना मोटा समाचार, महाठग किरण पटेल ना मामले मोटो घटस्फोट। गुजरात एटीएसे भोग बननार अरवली ना खेडूत नी पूछपरछ करी। बायड ना खेडूत आशीष पटेले कर्या मोटा घटस्फोट। लाल लाइट वाली गाड़ी मा फरतो हतो किरण। वर्ष 2015 पहला थी महाठग ना कारनामा यथावत। पहला सीएमओ मा जोड़ायेला होवानी आपतो हतो ओळख। तो गढ़ा नी एक संस्था ना मोटा संत नु महाठगे 6 करोड़ नु फूलेकू फेरव्यानो घटस्फोट कर्यो छे। तो पूर्व मंत्री जवाहर चावड़ाना मोटा भाईने पण महाठगे छेत्र्या। जगदीश चावड़ाना मकान ने रिनोवेट करवाना बहाने पचावी पाड़ी करी वास्तु पूजन करी नाख्यो। तो अलाहाबादना जज ने सीजीआई बनावानी लालच आपीने छेत्र्या। तो छेत्रायेला खेडूतो मांगी रह्या छे सरकार पासे मदद। आशीष पटेल सहित 13 जेटला अरवलीना खेडूतो छेत्राया हता। तपास एजेंसीओ छेतरपिंडी नो भोग बननारनी करी रही छे पूछपरछ। तो महाठग किरण पटेल मामले महत्वना समाचार आवी रह्या छे। गुजरात एटीएसे भोग बननार अरवलीना खेडूतनी पूछपरछ करी। बायडना खेडूत आशीष पटेले मोटा घटस्फोट कर्या छे, जेमां लाल लाइट वाली गाड़ीमां फरतो हतो किरण। वर्ष 2015 पहेलाथी महाठगना कारनामा यथावत। तो पहला सीएमओ मां जोड़ायेला होवानी ओळख आपतो हतो। तो गढ़ाणी एक संस्था ना मोटा संत नु महाठगे 6 करोड़ नु फूलेकू फेरव्यानो घटस्फोट थयो छे। पूर्व मंत्री जवाहर चावड़ाना मोटा भाई ने पण महाठगे छेत्र्या छे। तो जगदीश चावड़ाना मकान ने रिनोवेट करवाना बहाने पचावी पाड़ी वास्तु पूजन करी नाख्यू। तो अलाहाबादना जज ने सीजीआई बनावानी लालच आपीने छेत्र्या। तो छेत्रायेला खेडूतो सरकार पासे मदद मांगी रह्या छे। गुजरात एटीएस द्वारा अमने बोलावामां आवेला, अमने अमारा थकी जाणेलू कि अने केवी रीते तमारी साथे छेतरपिंडी करी छे, तो त्यांना ऑफिसर साहेबશ્રીઓએ અમને સારો સહકાર આપ્યો। અમે અમારા પાસેની જેવી ગતો હતી અને ગુજરાતની અંદર આ સિવાયના પણ અનડિટેક્ટ ગુના અને અનરજિસ્ટર ગુનાની અમારી પાસે જે કંઈક મૌખિક જાણકારી હતી એ બાબતની અમે જાણકારી પણ સાહેબશ્રીને આપેલ છે, અને એ બધી જાણકારી મુજબ આની યોગ્ય તપાસ થાય અને આને પૂરેપૂરું એના તપાસમાં ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એવું છે। ઘણા બધા વ્યક્તિઓનું આની આને જે છેતરપિંડી કરી છે એ બધા ન્યાય મળે એવો છે। મારી સાથે કિરણ પટેલ જે જેટ પ્લસ સિક્યુરિટી ખોટી રીતે લઈ અને કાશ્મીર ખાતે દુરુપયોગ કરેલો છે એ વ્યક્તિ દ્વારા અમે પણ પીડિત છીએ। અમારી સાથે આને આર્થિક વ્યવહાર કરી અને ખોટી ઓળખ આપી અને અમારી સાથે છેતરપિંડી કરેલી છે, અને જ્યારે અમે અમારા પૈસા માટે પરત માગવા માટે ગયા ત્યારે આને અનેક પ્રકારના ખોટા ખોટા વાયદા તેમજ અનેક પ્રકારની ખોટી ઓળખો આપેલી। એમ એ વખતે પીએમઓમાં હું કામ કરું છું, મીડિયાનો ઇન્ચાર્જ છું, એવી બધી ખોટી ધાકધમકીઓ પણ આપેલી। ત્યારબાદ મેં અમારી રીતે તપાસ કરતો વડોદરા ખાતે પણ આની છેતરપિંડી કરેલી હતી 2018માં, તેમજ વ્યારા ખાતે કોઈ ડૉક્ટરને અમને છેતરપિંડી કરેલી હતી એ, તેમજ આણંદ ખાતે પણ ભરવાડ સમાજના વ્યક્તિઓ સાથે આને છેતરપિંડી કરેલી છે, અને એનો રૂઆબ એ ટાઈપનો હતો કે તમને સામાન્ય માણસ તરીકે કોઈ પણ વ્યક્તિ એનાથી અંજાઈ જાય એવો એનો બોલવાની છટા, ફાકડું અંગ્રેજી બોલવું, વ્યવસ્થિત હિન્દી બોલવું બહુ એની આગવી છટા હતી, અને કોઈ પણ વ્યક્તિ સામાન્ય માણસ એનાથી પ્રભાવિત થઈ જાય, અને એની ઓળખ જ પીએમઓમાં કામ કરું છું એ રીતે આપતા, અને મોદી સાહેબનું બધો વહીવટ જ અમે સંભાળીએ છીએ મીડિયા ઇન્ચાર્જમાં। લાલ ગાડીમાં લાલ લાઇટ ઉપર લગાડેલું હોય, એની અંદર સ્વિચ ફિટ કરેલી, પેલું સાયરન ફિટ કરેલું હતું। જ્યારે સિંધુભવન રોડ ઉપર અમને જોયા ગાડીમાં બેઠેલા, એમની ઓડી કે બીએમડબ્લ્યુ એવી કોઈ કાર હતી, એની અંદર કોઈ મોટા સંત એમને મળવા માટે આવેલા ગઢડા બાજુથી, અમે સંતને પણ મળવા માટેની કોશિશ કરેલી કે ભાઈ આનાથી છેતરાય ના, પણ અમારાથી મળી શકાયું નહીં। પણ અમને વાય વાય એવું પણ જાણવા મળેલું કે સંતને 200 વીઘા જમીન ક્યાંક હું અપાવું છું, ત્યાં કાશ્મીરમાં ત્યાં ભવ્ય મંદિર બનાવો એવી વાતો કરી અને કંઈક પૈસા લીધા છે, મોટી રકમ લીધી છે એવું અમારે વાય વાય અમને જાણવા મળેલું। પછી એ કિરણભાઈ જાતે એવું કહેતા હતા કે મારા કેવા સંબંધો છે તમને ખ્યાલ નથી, એમ જ્યારે કોર્ટમાં હાજર થયા મુદત માટે ત્યારે અમે એમની જોડે આમ રેગ્યુલર વાતચીત દરમિયાન અમને એવું જણાવતા કે તમે આ બધું પરત લઈ લો, હું કેવડો મોટો માણસ છું એ તમને ખ્યાલ નથી, અને તમે આ બધું કરી રહ્યા છો ખોટું છે, લાંબા સમય સુધી આ બધું કરવાથી તમને અમને કોઈ ફાયદો થવાનો, સમયનો ખોટો વ્યય થાય છે, હું તમારા પૈસા પરત આપી દઈશ, એવી બધી વાતો કરતા, અને કંઈક અલ્હાબાદ કોર્ટના કોઈ હાઈકોર્ટના જજ છે એમને કંઈક સુપ્રીમ કોર્ટમાં પોસ્ટિંગ કરાવવાનું છે, જુઓ આ બધું મારી પાસે એમનું
મટીરિયલ પણ છે અને હું કેવડો મોટો માણસ છું એ તમને જોઈ શકો છો આનાથી. એમ જગદીશભાઈ ચાવડા જવાહર ચાવડાના બ્રધર છે, એમના સાથે પણ આને મકાન રિનોવેટ કરવા માટે રાખ્યું હતું. સોશિયલ મીડિયાની અંદર આને એવું ચલાવ્યું હતું કે આ મકાન મેં વેચાતું લીધું છે. ત્યારબાદ જગદીશભાઈ ચાવડાને ખબર પડતો મકાન આની પાસેથી પરત મેળવેલ છે, પણ એને જગદીશભાઈ ચાવડાને પણ હેરાન કર્યા છે.